આ કાર્યક્રમમાં પાલના જાણીતા કોર્પોરેટર શ્રી નિલેશભાઈ પટેલ, બ્લોગર ઉર્વીબેન જાંજી મેરા અને ઈશા ફાઉન્ડેશનને શ્રી દીપકભાઈ એફલેગે ઓફ કરી રેલીની આહવાન આપેલ હતું। શાળાના ડાયરેક્ટર શ્રીમતી વિરલ ઠાકર, સીબીએસઈના આચાર્ય શ્રીમતી અંજુ બંગા અને જીએસબીના આચાર્ય શ્રી વરુણ નારંગ આવ્યા હતા। આ નેતૃત્વમાં રેલી ખૂબ જ સફળ રહી અને સમાજમાં ખૂબ જ સારો સંદેશો આપવામાં આવેલ છે। એ રીતે એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના સ્થાપના દિવસ ઉજવણી કરી એલપી સવાણી દ્વારા સમાજમાં ખૂબ જ સારો સંદેશો આપવામાં આવેલ છે। બહોત ઉત્સાહિત ફીલ કર રહે હૈ और जो फाउंडर्स डे हम लोगों का आज हम सेलिब्रेट कर रहे हैं कि आज के दिन हमारे ग्रुप ऑफ स्कूल्स की नींव पड़ी थी, तो ये एक बहुत ही खुशी और प्राउड का डे है। और आज के दिन नींव पड़ी थी और आज एक बहुत बड़ा वटवृक्ष ये बन चुका है हमारे पास में। 6 ब्रांचेस हो चुके हैं हमारी, मोर देन 15,000 स्टूडेंट्स इस वटवृक्ष की छाया के अंदर पढ़ रहे हैं। और क्योंकि ये एक बहुत ही नोबल कॉज था, सवानीज जो है वो अपने फिलंथ्रोफिक एक्टिविटीज़ के लिए जाने जाते हैं, अंडर दैट ओनली के सोसाइटी को एजुकेट किया जाए, एजुकेशनल इंस्टीट्यूट की नींव आज के पावन दिन के ऊपर रखी गई। और आज इसी लेगेसी को हम कंटिन्यू करने के लिए, क्योंकि एक अच्छे रीज़न के लिए आज के दिन शुरुआत हुई थी, तो हर इस दिन हम एक कोई अच्छा रीज़न अपनी सोसाइटी को, अपने बच्चों को देना चाहते हैं, तो उसी के लिए जैसे सेव सॉइल आज की तारीख के अंदर एक बहुत बड़ी मुहिम छेड़ी गई है, तो उसी चीज़ को हमने अपने बच्चों को भी सिखाने के लिए आगे स्पेशली फाउंडर्स डे पे इस चीज़ का आह्वान लिया, अपने बच्चों को ये चीज़ सिखाई और अपने बच्चों के थ्रू हमने सोसाइटी को भी अवेयरनेस देने की कोशिश की। सेव सॉइल में कितने बच्चों ने पार्टिसिपेट किया? करीब करीब हमारे पूरे स्कूल ने ही पार्टिसिपेट किया है और रैली में 700 के आसपास बच्चे हम लोगों के साथ थे। हमारे साथ हमारे बहुत वैल्यूएबल पेरेंट्स भी जुड़े, सेव सॉइल ईशा फाउंडेशन के वॉलेंटियर्स भी हम लोगों के साथ थे, तो बहुत अच्छी रैली हम लोगों की रही। बच्चों ने बहुत इंजॉय किया, बच्चों ने सोसाइटी को, आसपास के जितने भी नागरिक हैं सभी को ये मैसेज पास ऑन किया कि सेव सॉइल क्या है और क्यों है और ये क्यों ज़रूरी है, ये चीज़ हमने बच्चों को सिखाई और बच्चों ने आगे सोसाइटी को सिखाई। મારું નામ વિરલ ઠાકર, એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ડાયરેક્ટર। આજે 13 જૂન અમારો ફાઉન્ડેશન ડે છે અને ઇન 2002માં એલપી સવાણી ઇન્ટરનેશનલ ગ્રુપ ઓફ સ્કૂલની ફર્સ્ટ બ્રાન્ચ જે છે એ સ્ટાર્ટ કરવામાં આવી હતી। એ પછી લગાતાર 6 બ્રાન્ચીસ અમારી લોકોની ઓપન થયેલી છે અને આજે મોર દેન 15,000 સ્ટુડન્ટ્સ અમારી સ્કૂલમાં અભ્યાસ કરે છે। મેડમ, એલપી સવાણી ઇન્ટરનેશનલ સ્કૂલના એડમિનિસ્ટ્રેટર તરીકે આજે આપ કેવી લાગણીઓ અનુભવો છો જ્યારે આપણે 20 વર્ષ પૂરા કર્યા છે? આજે 20 વર્ષ પૂરા કર્યા છે ત્યારે સૌથી પહેલાં તો ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ। અમારા જે પથદર્શક છે માવજીભાઈ સવાણી અને ધર્મેન્દ્રભાઈ સવાણી, જેઓએ અમને સતત માર્ગદર્શન આપ્યું છે અને એના માર્ગદર્શનના કારણે જ આજે અમે એક પછી એક સફળતાના શિખરો સર કરતા ગયા છીએ। દર વખતે 100% રિઝલ્ટ આપવું એ કોઈ નાની વાત નથી, 6 બ્રાન્ચનું રિઝલ્ટ દર વખતે 100% મળે છે, તો આ બધું કરા છે એવું કહીએ કે મેનેજમેન્ટના સહકાર વગર પોસિબલ જ નથી અને આજે એના માટે થઈને હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું। કયા પ્રકારનું શિક્ષણ આપણે બાળકોને પૂરું પાડીએ છીએ જેને કારણે આપણે આટલું સારું રિઝલ્ટ મેળવી શક્યા છીએ? એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલમાં કદાચ એવું છે કે અહીંયા માત્ર શિક્ષણ નથી મળતું, પરંતુ જે જીવનના જે મૂલ્યો છે એ પણ અહીંયા શીખવાડવામાં આવે છે, એના ભાગરૂપે જ તે શિક્ષણ ઉપરાંતની દરેક પ્રવૃત્તિઓ અહીંયા થાય છે અને એટલા માટે જ આજે ફાઉન્ડર્સ ડેના દિવસે અમે લોકોએ એક સેવ પ્લેનેટ ને સેવ સોઇલ ઉપર એક રેલીનું આયોજન કરેલું કે જેનાથી છોકરાઓને કંઈક નવું શીખવા મળે, નવું જાણવા મળે અને સમાજમાં એક સારો મેસેજ સ્પ્રેડ થાય।